તે કલે હાર્દિક સાથે મુલાકાત બાદ નરેશ પટેલ ગાંધીનગર જવાના હતા, પરંતુ હવે તેઓ આજે ગાંધીનગર નહીં જાય. ગાંધીનગર જતા પહેલા તેઓ સામાજિક અગ્રણીઓ સાથે બેઠક કરશે. નરેશ પટેલ સરકાર સાથે ચર્ચા કરતા પહેલા સંસ્થાઓ સાથે બેઠક કરશે. જોકે નરેશ પટેલની પ્રથમ પ્રાથમિકતા હાર્દિકના સ્વાસ્થ્યમાં સુધારો છે, જેથી સરકાર અને પાટીદાર અગ્રણીઓ વચ્ચેની બેઠક પણ હવે નહીં થાય. હાર્દિકના સમર્થનમાં ગોઝારીયામાં આજે બંધનું એલાન અપાયું. ગોઝારીયામાં પાટીદાર સમાજ દ્વારા સ્વૈચ્છિક રીતે બંધ પાડવામાં આવતા બજારની તમામ દુકાનો બંધ જોવા મળી. બંધમાં કોઈ પણ પરિવહન સેવાને અટકાવવામાં નથી આવી. મહેસાણામાં જોટાણાના જકાસણ ગામે હાર્દિકના સમર્થનમાં કેન્ડલ માર્ચ પણ યોજાઈ. કેન્ડલ માર્ચમાં હાર્દિકના સમર્થકોએ હાર્દિક તું આગે વધો હમ તુમારે સાથ એના નારા લગાવ્યા, તેમજ ગામના મંદિર પરિસરમાં કેન્ડલ સાથે રામધૂન બોલાવાઈ. હાર્દિકના સમર્થનમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડના મોટા ગુંદા ગામે બંધ પડાયો અને મા ઉમા ખોડલની આરતી કરી અને રામધૂન બોલાવી હાર્દિકના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરાઈ, તેમજ યુવાનો દ્વારા મુંડન કરાવી સરકાર સામે વિરોધ વ્યક્ત કરાયો. જામનગરમાં હાર્દિકના સમર્થનમાં જામ જોધપુર સજ્જડ બંધ રહ્યું. જામ જોધપુરના બજારો શાંતિપૂર્ણ રીતે બંધ રાખી પાટીદાર સમાજના લોકોએ રામધૂન બોલાવી. રાજકોટમાં હાર્દિક પટેલના સમર્થનમાં દર્શન અને મારવાડી કોલેજના પાટીદાર વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો. પાટીદાર વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. 24 કલાકથી ઉપવાસ પર બેઠેલા પરેશ ધાનાણીએ પારણા કર્યા. અમદાવાદમાં ગાંધી આશ્રમ પાસે રાખવામાં આવેલ ધરણા કાર્યક્રમમાં પરેશ ધાનાણીએ ઉપવાસ શરૂ કર્યા હતા અને આજે ધાનાણીએ પારણા કર્યા. ખેડૂતોના દેવા માફી મુદ્દે 24 કલાકના ઉપવાસ પર ઉતરેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઉપવાસ સ્થળ પર રાત્રિ દરમિયાન ભજનનો કાર્યક્રમ રાખ્યો હતો. ખેડૂતોના દેવા માફી મુદ્દે 24 કલાકના ઉપવાસ પર ઉતરેલ કોંગ્રેસના નેતાઓએ પારણા કર્યા. કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના હાથે પારણા કર્યા. વેરાવળમાં ભાજપ જિલ્લા મહિલા મોરચાની મહત્વની બેઠક મળી અને આ બેઠકમાં અંજલિબેન રૂપાણી ખાસ હાજર રહ્યા, સાથે જ જશુમતીબેન કોરાટ સહિત બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી. વડોદરામાં અમિત પંચાલ નામના યુવકનો મારેઠા પાસે રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો. યુવકે આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. મૃતક યુવકો તરસાલી વિસ્તારમાં ગઈકાલે થયેલી મહિલાની હત્યા સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. જામનગરમાં આવેલ નાઘેડીમાં 22 વર્ષના યુવકની અંગત અદાવતમાં હત્યા કરાઈ. જુમ્મા અલ્લા રખાએ જૂની અદાવતમાં રમેશ દીપકભાઈ બગડાની હત્યા કરી. જુમા અલ્લા રખાએ અગાઉ 4 વખત હુમલો કર્યો હતો. સુરતમાં વ્યાજખોરોનો આતંક વધી ગયો છે. કતારગામ વિસ્તારમાં વ્યાજે રૂપિયા લેનાર યુવકને ઉઘરાણીના બહાને વ્યાજખોરોએ ઢોર માર માર્યો. વ્યાજે રૂપિયા લેનાર યુવકે આક્ષેપ કર્યો છે કે તેણે વ્યાજે લીધેલા રૂપિયા પરત કરી દીધા હોવા છતાં તેનું અપહરણ કરાયું હતું. યુવકે વ્યાજખોરો પાસેથી 5% લેખે 7 લાખ વ્યાજે લીધા હતા, પરંતુ રૂપિયા પરત કર્યા બાદ પણ તેને ઢોર માર મરાતા તેણે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દ્વારકાના ખંભાળિયામાં સેન્ટ્રલ બેંકમાં 78,000 રૂપિયાની ચીલ ઝડપ થઈ. દરબારગઢ પાસે યુવાન બેંકમાં પૈસા જમા કરવા જતા ખુલ્લેઆમ લૂંટ આચરાઈ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. આણંદના કિંખલોડમાં મંદિરમાં ચોરી કરવા આવેલ ચોર ઝડપાઈ ગયો. લોકો જાગી જતા ચોરને ઝડપી પાડ્યો અને ભાદરણ પોલીસ મથકમાં ચોરને સોંપાયો. ચોરના ઝડપાવાથી ચોરીના અન્ય ભેદ ખુલવાની પણ શક્યતા છે. અમદાવાદમાં એસીબીની ટ્રેપમાં 3 પોલીસ અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા. દારૂના કેસમાં આરોપીઓને આરોપી તરીકે ન બતાવવા માંગી હતી લાંચ. પોલીસે પહેલા 1.5 લાખની લાંચ લીધી અને બાદમાં 75,000ની વધુ લાંચ લેતા પોલીસ અધિકારીઓ ઝડપાયા. રાજ્યભરમાં જીએસટીના દરોડા. ગોંડલ, જામનગર, મહેસાણા, પાટણ અને સુરત શહેરની 28 પેઢીમાંથી ઝડપાયું બોગસ બિલ કૌભાંડ. આંકડો પહોંચ્યો 1,000 કરોડને પાર.
રાજ્યમાં શિયાળા પહેલા સ્વાઇન ફ્લૂનો ફૂંફાડો, સુરતમાં 8 તો મહીસાગરમાં 3 કેસ પોઝિટિવ. વીરપુરમાં સ્વાઇન ફ્લૂથી એકનું મોત થયું છે, જ્યારે સ્વાઇન ફ્લૂના 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. તો કરમસદની મહિલા સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવતા કરમસદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. મુંબઈમાં સુવર્ણ મંદિર નજીક રસ્તા પર ટ્રક પલટી ખાતા વાહન વ્યવહાર ખોરવાયો. મોટા પ્રમાણમાં માલસામાનનો જથ્થો લઈ જતી ટ્રક અચાનક રસ્તા વચ્ચે પલટી ખાતા ટ્રાફિક જામ સર્જાયો. ફાયર ફાઇટર્સની ટીમે તરત જ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક દૂર કર્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો જોવા મળ્યો. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પાર થઈ ગયો. રાજ્યમાં સૌથી મોંઘું પેટ્રોલ ભાવનગરમાં પ્રતિ લીટર નોંધાયું, કે જ્યાં પેટ્રોલની કિંમત 80 રૂપિયા 63 પૈસા છે. અરવલ્લી, દાહોદ તેમજ તાપી જિલ્લામાં પણ પેટ્રોલ 80 ને પાર પહોંચ્યું. અરવલ્લી જિલ્લામાં પેટ્રોલ 80 રૂપિયા 20 પૈસા, ડીઝલ 78 રૂપિયા 48 પૈસા. તાપીમાં પેટ્રોલ 80.06 રૂપિયા, તો ડીઝલ 78.36 રૂપિયા. દાહોદમાં 80.47 રૂપિયા, તો ડીઝલ 78.75 રૂપિયા. મોરબીમાં 79.65 રૂપિયા, તો ડીઝલ 77.95 રૂપિયા પહોંચ્યું. અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર 79.58 રૂપિયા, તો ડીઝલ 77.87. સુરતમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ 79.52 છે, તો ડીઝલ 77.83 થયો. બનાસકાંઠામાં પેટ્રોલનો ભાવ 79.67 છે, તો ડીઝલ 77.98 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. પંચમહાલમાં પેટ્રોલ 78.96, તો ડીઝલ 76.73 રૂપિયા છે. રાજકોટમાં પેટ્રોલમાં 39 પૈસાનો વધારો નોંધાયો, તો ડીઝલમાં 47 પૈસાનો વધારો નોંધાયો. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 79.40, તો ડીઝલનો ભાવ 77.69 છે. દાહોદમાં પેટ્રોલમાં 39 પૈસા અને ડીઝલમાં 48 પૈસાનો વધારો થયો, અને આ સાથે જ દાહોદમાં પેટ્રોલ 80 ને પાર ગયું. દાહોદમાં પેટ્રોલ 80.47 અને ડીઝલ 78.75 રૂપિયા પ્રતિ લીટર થયું છે, અને ભાવ વધારાના કારણે સામાન્ય માણસની કમર તૂટી છે અને ફરી મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ગુજરાત માટે સારા સમાચાર છે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ સર્જાય તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અંબાજીમાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ. છેલ્લા 2-4 દિવસથી ગરમીના ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક જોવા મળી. ધીમી ધારે પડી રહેલા વરસાદથી મકાઈના પાકને જીવનદાન મળ્યું છે. તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. વાપી અને આસપાસના તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. મધ્યપ્રદેશમાં વરસાદે વિરામ લેતા નર્મદા ડેમની સપાટી ઘટી છે. પાણીની આવક માત્ર 1531 છે, જ્યારે જાવક 10138 ક્યુસેક છે. ડેમમાં દર કલાકે 1 સેન્ટીમીટરનો ઘટાડો થઈ રહ્યો છે. ડેમની સપાટી હાલ 124.48 મીટર.